મોદીએ આજે અમદાવાદના બોપલ ખાતે ઇનસ્પેસના મુખ્ય કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. આ સંસ્થાન અવકાશ ક્ષેત્રે કામ કરતી ખાનગી કંપનીઓને આપશે પ્રોત્સાહન અને માર્ગદર્શન. સ્પેસ સેક્ટરના વિકાસને પણ મળશે વેગ. પેલોડ અને વ્હીકલ લોન્ચ સહિત કુલ 10 MOUના થયા આદાન પ્રદાન. અમદાવાદમાં ઇનસ્પેસના ઉદઘાટન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ભારતને સ્પેસ સેક્ટરમાં જાયન્ટ બનાવવામાં આ પગલું મહત્વપૂર્ણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઇસરોએ અમદાવાદને આપી છે એક આગવી ઓળખ. પ્રધાનમંત્રીએ નવસારી ખાતેથી પાણી પુરવઠા અને કનેક્ટિવિટીથી સંબંધિત વિવિધ વિકાસ કાર્યોના કર્યા શિલાન્યાસ અને ઉદઘાટન. દક્ષિણ ગુજરાતના 5 આદિજાતિ જિલ્લાઓને મળશે વિવિધ લાભ. તો 200 માળ ઊંચા એસ્ટ્રોલ પ્રોજેક્ટથી 174 ગામડાઓને ઘર આંગણે મળશે પીવાનું પાણી. 4.5 લાખ લોકોને થશે ફાયદો. પ્રધાનમંત્રીએ નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એએમ નાયક હેલ્થકેર કેમ્પસનું કર્યું ઉદઘાટન. 500 બેડની ક્ષમતા ધરાવતી આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલથી દક્ષિણ ગુજરાતને ઘર આંગણે મળશે વૈશ્વિક સ્તરની આરોગ્ય સુવિધાઓ. આજે રાજ્યમાં છેવાડાના વિસ્તારથી અવકાશ ક્ષેત્ર સુધીના વિકાસ કાર્યોની ભેટ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું ઇન સ્પેસમાં ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની છે ક્ષમતા. તો 2040 સુધી ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીને $1 ટ્રિલિયન સુધી પહોંચાડવા અંગે વ્યક્ત કર્યો આશાવાદ. રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં નોંધાઈ રહ્યો છે વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 143 નવા કેસ, સામે 51 દર્દીઓ થયા સ્વસ્થ. અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ 86 કેસ. રાજ્યમાં મહિના બાદ 1 મૃત્યુ. બીજી તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7,500થી વધુ નવા કેસ. શિક્ષણ વિભાગના મહત્વના નિર્ણયો.